કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં પ્રથમ સત્રમાં પાઠ ભણીશું. પહેલો પાઠ છે ચિત્ર કે સંગ સંગ, જે ચિત્રપાઠ છે. ચિત્ર કે સંગ સંગ જે ચિત્રપાઠ છે. અહીંયા ક્રિયાઓ આપેલી છે બધી. અહીંયા નોર્મલી આપણે જે જીવન હોય છે એ જીવન દર્શાવેલું છે. એના પરથી આપણે અહીંયા અહીંયા પ્રશ્નો છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. આ ચિત્રમાં કઈ કઈ પ્રવૃત્તિ થઈ રહી છે તે આપણે જોઈશું. પ્રશ્ન અહીંયા એક છે, ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પ્રશ્નોના જવાબ આપવાના છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. પહેલું ચિત્ર છે, પ્રશ્ન છે, પહેલે ચિત્ર મેં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હૈ. એવું પૂછ્યું છે કે આ પહેલા ચિત્રમાં કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે તે આપણે જણાવવાની છે. તો આપણે હિન્દીમાં જવાબ કરીશું કે પહેલે ચિત્ર મેં નિમ્નલિખિત ક્રિયાઓ હો રહી હૈ. સાયકલ કી દુકાનવાલા સાયકલ કે ટાયર મેં પંપ સે હવા ભર રહા હૈ. કે આ સાયકલની દુકાનવાળો છે, એ સાયકલ છે, એ સાયકલના ટાયરમાં પંપ વડે હવા ભરી રહ્યો છે. એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ. ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ. ગુબ્બારે વાલા એટલે ફુગ્ગાવાળો, કે ફુગ્ગાવાળો છે એ ગુબ્બારા એટલે ફુગ્ગા, ફુગ્ગા વેચવા જઈ રહ્યો છે અને ફુગ્ગા છે તે હવામાં ઉડી રહ્યા છે. ત્રણ નંબર, એક કુંજડી, કુંજડી યાને સબ્જી બેચને વાલી, ટોકરી મેં સબ્જીયા લેકર ઉન્હે બેચને જા રહી હૈ. કે આ શાક વેચવાવાળી છે એની ટોકરીમાં, એના ટોપલી છે, ટોપલીમાં શું ભર્યું છે અંદર? શાકભાજી. હા, તે શાકભાજી વેચવા જઈ રહી છે. ચાર નંબર, એક કુત્તા રાસ્તે મેં લેટા હુઆ હૈ. કે એક કૂતરો છે એ રસ્તામાં આરામ કરી રહ્યો છે. પાંચ નંબર, દુકાન કે ડંડે પર તોતા બેઠા હૈ. કે દુકાનનો આ ડંડો છે, લાકડી છે, એના પર એક પોપટ બેસેલો છે. છ નંબર, સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. કે રોડ ઉપર એક વ્યક્તિ છે એ પોતાના મોટરસાયકલ બાઇક ઉપર બેસીને સવારી કરી રહ્યો છે. સાત નંબર, બાઇક કે પીછે એક રિક્ષા જા રહી હૈ. રિક્ષે મેં એક યાત્રી બેઠા હૈ. કે બાઇક છે, બાઇકની પાછળ રિક્ષા છે અને રિક્ષામાં એક મુસાફર બેસેલો છે અને તે મુસાફરી કરી રહ્યો છે. આઠ નંબર, રિક્ષે કે પીછે દો કારે હૈ. કે રિક્ષાની પાછળ શું છે? બે ગાડીઓ છે, બે કાર છે. નવ નંબર, સડક પર મોચી અપને સામાન કે સાથ બેઠા હૈ ઓર શાયદ ગ્રાહક કી રાહ દેખ રહા હૈ. તો એમ કહે છે કે રોડ ઉપર એક સાઈડ ઉપર મોચી બેઠો છે અને તે કોઈ ગ્રાહકની રાહ દેખી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજા નંબરનો પ્રશ્ન છે અહીંયા, ગુબ્બારે હવામાં કેવો ઉડ રહે હૈ. કે ફુગ્ગા હવામાં કેમ ઉડી રહ્યા છે? તેનો આન્સર આવશે, ગુબ્બારે હવામાં ઉડ રહે હૈ ક્યોંકિ ઉનમે ગેસ ભરી હુઈ હૈ. કે ફુગ્ગા છે એની અંદર ગેસ ભરેલી છે એટલા માટે તે હવામાં ઉડી રહ્યા છે. ત્રણ નંબર, ટ્યુબ મેં હવા કબ ઓર ક્યો ભરી જાતી હૈ. સાયકલમાં, બાઇકમાં, ગાડીમાં બધા સાધન છે આપણા, એના ટાયરમાં આપણે હવા ભરાવતા હોઈએ છીએ તો કેમ ભરાવવામાં આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જવાબ આવશે કે જબ ટાયર મેં હવા કમ હો જાતી હૈ યા બિલકુલ નહીં રહેતી તબ ઉસમે હવા ભરી જાતી હૈ. હવા ભરને સે ટાયર કડા બનતા હૈ. ટાયર કડા હોને પર હી સાયકલ ઠીક સે ચલતી હૈ. કે જ્યારે આપણે એની અંદર ટાયરમાં હવા ભરીએ છીએ ત્યારે ટાયર છે એકદમ સરસ કડક થઈ જાય છે અને સાયકલ ચલાવવાને આપણને ખૂબ મજા આવે છે, સરળતાથી તે સાયકલ ચાલી શકે છે. ચાર નંબર, ચિત્ર મેં કૂતા મુંહ લટકાકર ક્યો લેટ ગયા હૈ. કે ચિત્રમાં કૂતરું છે એ મુંહ લટકાઈને કેમ સુઈ ગયું છે એવો પ્રશ્ન કર્યો છે. તો એનો જવાબ આવશે કે ચિત્ર મેં કૂતા મુંહ લટકાકર બેઠ ગયા હૈ ક્યોંકિ વહ આરામ કર રહા થા. કે તે આરામ કરી રહ્યો હતો. પ્રશ્ન નંબર પાંચ, કુંજણી એટલે સબ્જી વેચને વાળી કહાં કહાં જા સકતી હૈ. કે શાક વેચવાવાળી કઈ કઈ જગ્યાએ જઈ શકે છે? તમારી સોસાયટીમાં પણ શાક વેચવાવાળી કે શાક વેચવાવાળો તો આવતો જ હશે ને. હા, તો કુંજણી અપની સબ્જીયા બેચને કે લીએ ઘર ઘર ઓર ગલી ગલી જા સકતી હૈ. કે ઘરે ઘરે જાય છે અને ગલીએ ગલીએ ફરે છે. રિક્ષે મેં એક હી યાત્રી ક્યો બેઠા હૈ.
કે રિક્ષામાં કેમ એક જ યાત્રી બેઠો છે? એવો પ્રશ્ન કર્યો છે કે રિક્ષામાં એક હી પેસેન્જર બેઠા થા ક્યોંકી દૂસરી સવારિયા ઉસે નહીં મિલી હોગી, કે બીજો કોઈ મુસાફર એને મળ્યો હશે નહીં. પાછળ બીજું ચિત્ર આપેલું છે. હવે આ ચિત્રનું અવલોકન આપણે કરવાનું છે. જો અહીંયા બધા મસ્ત વ્યસ્ત ચિત્ર હતું, બધા પોતપોતાના કામમાં મશગુલ હતા, અને આ ચિત્રમાં છે બધું ઉથલ પાથલ થઈ ગયું છે, બધું રમણચક્કડ થઈ ગયું છે. કેમ આવું થયું હશે એ આપણે અહીંયા જાણીશું. કે ચિત્રકા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજે, ચિત્રનું અવલોકન કરવાનું છે, જોવાનું છે, એના જવાબ આપણે આપવાના છે. ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ, કે જ્યારે આ સાયકલ અહીંયા હવા ભરતો હતો સાયકલવાળા, યાદ છે ને આગળ ચિત્રમાં જોયું છે, હા, તે હવા ભરતો હતો તો ટાયર ફાટી ગયું. તો ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ, તો અહીંયા ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો, કે ટાયર ફટે પર ટાયર મેં હવા ભરને વાલા આદમી ગીર પડ્યા, કે જે ટાયરમાં હવા ભરતો હતો તે આદમી નીચે પડી ગયો છે. કુંજળી જે શાક વેચતી હતી તે, કે કુંજળી કે સિર પર જે ટોકરી હતી જે ઉપર એને શાક વેચવા ગઈ હતી, જે ટોકરી હતી તે એની જે સબ્જીયા હતી એ બધી ગીર ગઈ, બહુ બધી જે ટાયર ફાટી એટલે જે અવાજ આવ્યો અવાજ એ ચમકી, અને એના માથા પર જે ટોકરી હતી એ નીચે પડી ગઈ, અને જે બધા શાકભાજી હતા એ બધા વેરાઈ ગયા છે. અને ત્રીજી શું ક્રિયા થઈ, કે દંડે પર જો તોતા બેઠા હુઆ થા, યહાં પર તોતા બેઠા હોતા ના, હા, વો ઉડને લગા, ટાયર ફટને કી અવાજ સે વો ઉડને લગા. ગુબ્બારે વાલા દેખો યહાં, કે ગુબ્બારે વાલા યહાં ઉખડા થા ના, હા, બધે હુએ ગુબ્બારે છૂટકર યહાં વહાં ઉડને લગે, કે જે ફુગ્ગાઓ બાંધેલા હતા તે અહીંયા અહીંયા એમ જ્યાં ત્યાં બધા ફુગ્ગા ઉડવા લાગ્યા. મોજીકા સામાન ઇધર ઉધર હો ગયા, કે મોચી પણ ચમકેલો સામાન બધો આમથી આમ વેર વિખેર થઈ ગયો છે. લેટા હુઆ કૂતા ઉઠકર ભાગને લગા, કે અહીંયા જે કૂતરો હતો એ આરામ કરતો હતો એ પણ અવાજ આવવાથી ડરી ગયો અને તે પણ ભાગવા લાગ્યો. ટાયર કે અલાવા ફટને વાલી ચીજો કે નામ બતાવીએ, કે ટાયર સિવાય જે ચીજવસ્તુઓ ફાટી જાય છે કઈ કઈ ફાટે છે, તો તમને ખબર હશે કે ગુબ્બારા, ફૂટબોલ, બાસ્કેટબોલ, તકિયા, મૂનવોકર આદિ. કે તમે ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે, તમે એમાં હવા ભરાવા જતા હશો, વધારે હવા ભરાઈ જાય એટલે શું થઈ જાય છે, તે ફાટી જાય છે. રિક્ષેવાળા બાઇક સે કેમ ટકરાયા, કે રિક્ષાવાળો હતો બાઇકથી કેમ ટકરાયો, તો ગલત ઢંગસે બાઇકવાળા ગલત ઢંગસે રાસ્તા બદલ રહ્યા હતા, ઇસલે રિક્ષેવાળા બાઇક સે ટકરાયા, કે બાઇકવાળો છે એ જ્યારે આપણે રસ્તો ચેન્જ કરીએ ત્યારે આપણે સાઈડ બતાવવી પડે છે, તો એ બતાવ્યા વગર એ રસ્તો બદલતો હતો, માટે રિક્ષાવાળો બાઇક સાથે ટકરાઈ ગયો. ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા, કે ટાયર ફાટ્યું તો એનો પ્રભાવ એની અસર કોના જોડે થઈ નથી અહીંયા, તો ટાયર ફટને સે રિક્ષા ઓર કારો પર પ્રભાવ નહીં પડ્યા, કે રિક્ષા અને જે પાછળ ગાડી હતી એના પર એ પ્રભાવ પડ્યો નથી, એની અસર એમના ઉપર કશી થઈ નથી. મોચી કયો રસ્તે પર આ ગયા, કે મોચી હતો એ પોતાનું કામ કરી રહ્યો હતો તે રાસ્તા ઉપર, એમ કે રસ્તે એટલે સડક પર કેવી રીતે આવી ગયો, કે ટાયર ફટને કી આવાજ સે ડર કર મોચી રસ્તે પર આ ગયા, કે ટાયર ફાટ્યું એના અવાજથી તે રસ્તા ઉપર આવી ગયો. હવે અહીંયા પ્રશ્ન 3 છે, કે ટાયર ફટા ઘટના કે સંદર્ભ મેં આપને ચર્ચા કી, આપ ભી એસી કિસી આંખો દેખી ઘટનાઓ કે બારે મેં બતાવીએ, કે તમે કોઈ આવી ઘટના જોઈ હોય એના વિષયમાં તમારે બતાવવાનું છે. અહીં આપણો પહેલો ચિત્રપાઠ પૂરો થાય છે. તમારે નોટબુકમાં આપણે હિન્દીની નોટબુક બનાવવાની છે, હા, અને એની નોટબુકમાં આ પ્રશ્ન છે, પ્રશ્ન 1 જે અવલોકન કર્યું છે તે, પછી આ પ્રશ્ન 2ના પ્રશ્નના જવાબ, પ્રશ્ન 3 એ લખવાના છે, અને સ્વાધ્યાયમાં આ જે પ્રશ્નો આપેલા છે પ્રશ્ન 1 લખવાનો છે, પ્રશ્ન 2માં તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે, આ તમારે જોઈ જોઈને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે, અને પ્રશ્ન 3 એ તમારે અહીંયા અંતર બતાવવાનું છે કે આમાં અને આમાં શું ડિફરન્ટ છે એવું બતાવવાનું કયું છે એ અંતર તમારે બતાવવાનું રહેશે.
तो आ तमारे तमारे नोटबुक में दौरवानो छे पेन्सिल थी अने पेन्सिल थी दौरीने तमारे जे अंतर छे ए अंतर बताविने एना पर गोलनो चिन्ह करवानो छे। अहीं आपणो पाठ पूरो थाय छे। दरेके विद्यार्थीओ मित्रोए मैं जे नोटबुक में तमने लखवानुं कह्युं छे दरेक विद्यार्थी नोटबुक में लखी देजो। चलो मित्रों आवजो।